આ એક નાનકડો પ્રસંગ છે કે જે પોતે અંતર્મુખ થાય અને ધ્યાનમાં સ્થિર થઈ જાય ત્યારે એની પરિસ્થિતિ કેવી હોય, અને ધ્યાન છોડી દે અને પછી બહિર્ભાવમાં આવી જાય ત્યારે એની પરિસ્થિતિ કેવી હોય એ દર્શાવતો આ દાખલો છે કે એ સંતનું નામ હતું ખૈયાસ. એક વખત તેઓ પોતાના શિષ્યો સાથે નમાઝ પઢી રહ્યા હતા. એ વખતે એક સિંહ ત્યાં ધસી આવ્યો. તેને જોઈને શિષ્યો તો નમાઝ પડતી મૂકી અને ઝાડ ઉપર ચડી ગયા. પણ સંત ખૈયાસે તો નમાઝ ચાલુ જ રાખી. થોડી વારમાં સિંહ ચાલી ગયો. સૌ શિષ્યો ઝાડ પરથી ઉતરી અને ગુરુ પાસે બેસી ગયા. નમાઝ પૂરી થયા બાદ ખૈયાસને, હવે નમાઝ પૂરી થઈ એ પોતે એમાંથી બહાર આવ્યા. એટલે આપણે આ તો નમાઝ કયો કે ધ્યાન, આપણે આને તો ધ્યાન તરીકે ગણીને જ આપણી વિચારણા આગળ કરી રહ્યા છીએ. તો નમાઝ પૂરી થયા બાદ ખૈયાસને મધમાખી કરડી અને ચીસ પાડીને ખૈયાસે કહ્યું કે જલ્દી કરો, મને મધમાખી કરડી છે. શિષ્યો અવાચક બની ગયા અને પૂછ્યું કે મધમાખી કરડી છે તેનો તમને અનુભવ થયો, અને ત્રાળ પાડતો સિંહ આવ્યો ત્યારે તમને કેમ કશું ન થયું? શિષ્યોના સવાલનો જવાબ આપતા ખૈયાસ બોલ્યા કે સિંહની ત્રણ વખતે હું ભગવાનની પાસે હતો, એટલે કે મારા ધ્યાનમાં હતો, એટલે મને કંઈ ન થયું અને હવે હું તમારી સાથે બેઠો છું. એટલે મધમાખી મને કરડી એટલે એનો મને ભય લાગ્યો, એનાથી હું ડરી ગયો. એટલે સાધકોને કદાચ ક્યારેક આવો અનુભવ પણ થઈ જતો તો હોય, પણ આમ તો અહીંયા સિંહની વાત કરી પણ અહીંયા ઉંદરડો નીકળે તો શું થાય.